સ્વર્ગીય ડૈરો બધાને ખેડૂતના રામ રામ, હો રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે. અને નવા મિત્રો હોઉંને તો મિત્રો ખેડૂતની ચેનલને સપોર્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને જૂના મિત્રો લાઇક કરવાનું ના ભૂલતા. તો કરી દઈએ આજનો આપણો ગામડાનો ખેતીવાડીનો વ્લોગ ચાલુ. તો આજે આપણે કામગીરીમાં હા ખોળ વાવવાનું. દેહી માણા ઈશી સમજી ગયા છીએ એટલે ખોળ વાવવાનું છે. અને ખોળ આપણે બે ખેતરમાં જ વાવવાનો હે, બે ખેતરમાં નથી વાવવાનો. કારણ કે અત્યારે જે આપણે ઊભા હઈએ આ પડું, જ્યાં ખોળ વાવવા જઈએ છીએ ને એનાથી થોડુંક ફળદ્રુપ છે, ઉફરકું પડું કહેવાય. એટલે આમાં ખોળ નથી વાવવાનો. આમાં ખોળ વાવીએ તો પછી છે ને મગફળીનો ગ્રોથ એકદમ વધી જાય ને વહેલા હેર પાટલા અડી જાય ને પછી એમાં જોઈએ એવું થાય નહીં. ને વાં આપણે જઈએ ને એ થોડુંક આનાથી નબળું પડું હે, એટલે ત્યાં આપણે ખોળ વાવવાનો હે. અને બાકી તો જો ગોવિંદ નહીં આવી ગયા દેહમાંથી અને કામકાજ તો બીજું આપણે આ ફરિયામાં ભરતી કરી લીધી છે, રેતી આવી ગઈ છે, ધાબું બાકી છે આપણે ગોવિંદના રહેઠાણમાં. કારણ કે આ ફરી ઊંચું લેવું પડ્યું ને એ જૂનું હતું બાંધકામ એટલે એ ઊંચું કરવું પડ્યું. અને અહીં આપણે ઓટોમેટિક વણી તૈયાર કરી લીધી છે અને ભેરી લઈ લીધી છે લાઈન. લાઈન એટલા માટે કે આપણે ટ્રેક્ટરથી સાહ નાખીએ ને એટલે થોડાક ઊંડા વયા જાય, એટલે પાછળ લાઈન બાંધી દે હું ને ગોવિંદ ખરપિયો લઈને વાહે હાલ્યા આવશે. જોતી પા થોડાક સાહ બુરાઈ જાય અને ખોળ વોવાતો જાય, એક બે કામ થતા જાય. હવે આપણે પાંચ પાટલીએ સાહ નાખતા પણ હવે આપણી પાસે દાંતા શિયાર છે અને શિયાર દાંતામાં પાટલામાં વ્હીલ હાલે ને પાટલામાં વ્હીલ અટણ હાલે એમ નથી ટ્રેક્ટરનું. કારણ કે થોડાક વીહની જારીએ હાકડી પડે ને હજી પારા હોય પછી વાવવામાં હાલે, અત્યારે ન હાલે પછી સાહ બુરાઈ જાય ને એટલે વાવવામાં હાલે. નકર પાંચ દાંતે વાવ્યું હોય તો વહેલા હેર કામ આપણું પતત, પણ હવે ત્રણ દાંતે ધીરે ધીરે કાઢવાનું છે. બાકી જો વીજલો આવી ગયો, એ વીજલા રામ રામ. હા, અને બાકી રણજીત ને એ બધા ગયા હે દાડીએ અટાણે કામકાજ. ગોવિંદ ક્યાં તાર પપ્પો? ચાલો મિત્રો હવે આપણે ખોળ વાવવાનું કામ કરીએ ચાલુ. હજી વાડી થોડી કાકી છે, 2-3 કિલોમીટર જેવું થાય છે. મિત્રો પેલા આવી ગયા છે આપણે ઘરે, ઘરે એટલા માટે કારણ કે આપણી વાડી છે ને થોડીક આગી છે અને પછી ત્યાં શું કહેવાય કે ઓયડી ને એવું તો છે તો ખરા, પણ ત્યાં પછી ચા પાણીની વ્યવસ્થા દૂર બધી પડી જાય. ચા પાણી પી લઈને પાણી આવી ગયું છે. બાજો ટાકા ભરવા માંડ્યા. સીતારામ આ બાંધી દો અને બાકી વેકેશન છોકરાઓ ગયા છે એના મામા ઘીરે આટો દેવા. બાકી તો અત્યારમાં અહીંયા કલબલાટ હોય ફરિયામાં તો. અને આ આપણો બેડ ઉનાળામાં શું કહેવાય કે ગામડાનું એસી. તો મૂકો ચા પાણી નહીં, ચા પાણી પીને નીકળવું એટલે પછી ન્યાથી પછી ધક્કો ન થાય ને. હા ગોવિંદ આવે ને. હા બાકી જો અમાર ગોવિંદભાઈ આવી ગયા, રામ રામ. આ બે કરશા ભલે જો છોટા ઉદયપુર અને ગોધરા સાઈડ ના બધા શ્રમિક ભાઈઓ હે ને ઉનાળામાં મોસ્ટ ઓફલી લગભગ તો ભાગ્ય ન રાખે કા ગોવિંદ, કારણ કે 4 મહિના પછી ન્યાય કામકાજ હોય ઘરના. એટલે અમાર ગોવિંદભાઈ 2 વર્ષ ત્યાં ધીરે ધીરે શું કહેવાય કે એનું પોતાનું ઘર બનાવવાની તૈયારીમાં હે. આગલે વારે શું કર્યું હતું પછી ઉનાળા બધું એવું કામકાજ ચાલતું હોય ઘરેણા ને લગન ને કા વધારે પડતું ઉનાળું નો ભાગ રાખે.
આ સાઈડ કોક રાખે અમુક અમુક, પણ લગભગ મોસ્ટ ઓફ પ્લેસ 4 મહિના પછી આખર ટાણે અત્યારે હવે આવી જાય. ફળ વાવવાનું હોય ને, વાયર કાંટા ને એવું બધું હોય તો આવી જાય. અને હા મિત્રો, વ્લોગ હવે આપણે ડેઈલી ચાલુ રહે ખેતીવાડીના અને ગામડાના, અને નવા મિત્રો હોય ને તો ખાસ થોડુંક શેર કરજો, વ્લોગ સબસ્ક્રાઈબ કરજો. બને ત્યાં સુધી આપણે પ્રિપેર વ્લોગ નહીં, હકીકતના વ્લોગ જેવું છે એવું કાલા વહેલા તમારી સામે મૂકીએ છીએ, એટલે ખાસ એટલો ટેકો દેતા રહેજો. ચા પાણી પીવાઈ જાય પછી જઈએ આપણા શું કહેવાય ખેતીવાડી.com. અમારે પાણીને કરસાવો હોય અને શું કહેવાય કોમેન્ટ કરજો. અને શું કહેવાય ગોવિંદ, કંઈક લોટા કીએ ને કંઈક બાર ના ખબર હોય આને શું કહેવાય. પહોંચી ગયા એ આપણે વાડીએ જ્યાં કામકાજ આજ આપણે ખોળ વાવવાનું કરવાનું છે ત્યાં. આ આપણી વાડી નાનકડી વાવડી, નાનકડી વયડી કા ગોવિંદા, ખાતર પડ્યું છે વયડીમાં. અને અહીંયા વધારે પડતું આપણે ઘઉં જ જોઈ શિયાળું પિયતમાં, કારણ કે પાણી આ થોડાક નબળા ઓયલા ખેતરું કરતા મોરા ટૂંકમાં, એટલે તુવેર ને એવું ઓછું એમ થાય. ગોવિંદે કાઢી લીધી થેલી. હલો મિત્રો, અમારું ફિટિંગ થઈ ગયું છે ત્યાર, કારણ કે સા ઊંડા હે તો થોડા થોડા બુરાતા જાય. હવે આગળ કેવી મજા આવે છે તે જોઈએ. તગારું ત્યાર થઈ ગયું છે, નાખો ગોવિંદ. થોડુંક અધૂરું રાખજે, એટલે મિત્રો ગોવિંદને કામ ચલાવ ચડાવ્યો હે, કારણ કે પાછળ જોવું પડે એમ છે ખાતર ની વરહણી કેવી પડે હે. હાલો મિત્રો, બધું હવે સેટિંગ થઈ ગયું છે. ટૂંકમાં આપણે આમાં 3 થેલી વાવવું છે એ પ્રમાણેનું બધું ગોઠવી લીધું છે. હવે કામકાજ આપણું બપોર સુધી આમને ચાલુ જ રહે. અને સાહે જેટલી જરૂરિયાત છે એટલા બુરાય છે, નકર તો પછી હાવ બુરાઈ જાય ને પછી શું કહેવાય કે પાણી પડે આડાઉરું તો પછી ભૂહાઈ જાય, તો પછી વાવવા ટાણે પ્રોબ્લેમ થાય, એટલે બધું કાટે હાલે હે ટૂંકમાં કહીએ તો. હલો મિત્રો, 5 વીઘા જેટલું કામકાજ થઈ ગયું છે ખાતર વાવવાનું. હવે ટાઈમ છે બપોરાનો, બપોરા પાણી કરી આવીએ. થોડુંક વહેલું છે પણ તડકો આજ થોડોક વધારે છે, અને પાછળ ગોવિંદ હાલે એટલે થોડુંક એને કાંઈશ વધારે થાય. કા ગોવિંદ થકાઈ જવાય કા, એના કરતાં ધીરે ધીરે કામ કરીએ તો વાંધો ન આવે, નકર ખેતી કામ છે ને થકવી દઈએ. કરી આવો ને બપોરા પીલા પાણી બની પીલા.
અમને એમ હતું કે લગભગ આજ 1 વાગે નીકળી જાવ, પણ તડકો બહુ છે કા, તડકાના હિસાબે નકર નીકળી જવાય, 3-1 વીઘા જેવું હતું. મિત્રો ઘડિયાળમાં વાગી ગયા છે 3, અને હું કઈક બપોરા પાણી કરી, થોડોક આરામ કરીને હવે ચા પાણી પીને પાછું જવાનું છે ખોડવો. જો આ તડકાની હિસાબે થોડુંક વહેલું આવવું પડ્યું કાગો, તો હાલો ડાયરો ચા પાણી પીવા. હું કહેવાય બપોરનો ચા, રોંઢાનો ચા. ખેતીમાં હું એક સવારે 9 વાગ્યાની ચા હોય, એક બપોરનો હોય અને એક રોંઢા, એટલે છૂટવા ટાણે કાગો ફ્રેશ થઈ જાય. પાછા પહોંચી ગયા, આપણી સાયકલ હાલે છે સવારની, એ જ કામ. તાપ 2 ગજબનો, હજી 3 વાગ્યે જોકે ઝાકરી પવન વળી ગયો, વાંધો નહીં આવે, પણ તાપ બહુ છે. ખોલો ગોવિંદ ભાઈ તાળું. હવે આ એટલો 3-1 વીઘા જેવું બાકી છે. એમ રખાય ત્રાહો કરું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ રોંડો. આપણે ખેતરનું કામ આજનું ખેતીવાડીનું પૂરું થઈ ગયું, ને એક ખેતરમાં ઉથલ વરાણી હવે કાલે બધું, કારણ કે સમય થઈ ગયો છે અત્યારે 6-6:30 જેવો, એટલે પછી આવી ગયા ઘરે અને ગુડ રોંઢો બધાય. અને હા, કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો, યા દેવી સર્વભૂતેશુ શક્તિ રૂપે સંસ્થિતા વિદ્યા રૂપે સંસ્થિતા નમસ્તસ્ય નમો નમો બધાને જય માતાજી. અત્યારે આ સમયમાં મોસ્ટ ઓફલી લગભગ રોંઢળી હાલતી હોય, વાડીએથી આવ્યા હોય ને, તો શું કહેવાય કે સિંગ ને સેવ મમરા ને એવું બધું કંઈક કંઈક પડ્યું જ હોય ખેડુ માણા, રોંઢળી હાલતી હોય ને છોકરા જ નથી, નકર ફરિયામાં કલબલાત હાલતો હોય ને, બૈરાઓને દહીણા હાલતા હોય ને, કાયલની તૈયારીઓ હાલતી હોય ને, શાકભાજી મોરવાનું ને એવું બધું હાલતું હોય, પણ હોય બધું ફરિયામાં. તો હાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. આવા જ બ્લોગ અમે તમારી સામે લઈ આવશું. લાઇક શેર અને સપોર્ટ કરતા રહેજો. 2 વર્ગી ગયા હેઠાણે વ્યારૂની તૈયારીમાં, કારણ કે થોડુંક વહેલ, ધીરે ધીરે કાજલ છે નહીં, આજે દેહી કઢીનો પ્લાન લાગે, કઢી ખીચડી પાકી કઢી આજે કરવાની છે, કઢી ખીચડી ગિરનારી ખીચડી કઢી. ચાલો પૂરો કરીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.